નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂલીના ચાકા દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એમાં આજે આપણે ચેપ્ટરના જે એક્ઝામ્પલ આપણે અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓના જે કંઈ પણ નિયમો છે એના ગુણધર્મો છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે અહીંયા જે રીતે દાખલા અહીંયા એ પૂછાય છે એ આપણે જોવાના છે. ખાસ કરીને અહીંયા માત્ર જે પ્લસ માઇનસના નિયમો છે એ નિયમો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એ નિયમોની મદદથી સંખ્યાઓના સરવાળા, ભાગાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. અને એ સિવાયના જો વ્યવહારિક કોઈના પૂછાય તો એમાં ખાસ આપણે રકમને ધ્યાનથી વાંચવાની અને જો રકમ સમજાય તો આપણને દાખલામાં શું કરવાનું છે સમજાય. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં ત્યાં આ એક્ઝામ્પલ નંબર 2 આપેલું છે કે નીચે આપેલા દાખલાની ગણતરી કરો. નીચે જે આપણે દાખલા આપેલા છે પણ એની ગણતરી કરવાની છે. એમાં તમે જોઈ શકો છો કે બધી સંખ્યાઓના માત્ર ગુણાકાર જ કરવાના છે, પણ અહીંયા ગુણાકાર કરવાના છે એમાં સંખ્યાઓ 2 થી વધારે છે. 3, 4 કેવી રીતે સંખ્યાઓ છે તો જ્યારે આ રીતે સંખ્યાઓ હોય જ્યારે માઇનસ પાણી સંખ્યાઓ 2, 3 દેખાય એની સાથે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય તો આ બધી સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય ત્યારે આપણે શીખી ગયા છીએ. હજી એક વાર અહીંયા જોઈ લઈએ. તો દાખલા નંબર 1 છે કે -18 ગુણ્યા -10 ગુણ્યા 9. 9 કેવા છે? પ્લસ છે. 3 સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. એમાં 2 સંખ્યાઓ માઇનસ વાળી છે, ત્રીજી જે છે એ પ્લસ વાળી સંખ્યા છે, એટલે કે ધન સંખ્યા છે. તો જ્યારે આપણે 3-3 સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય કે સૌપ્રથમ આપણે શીખી રહ્યા છીએ કે આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. અહીંયા કોઈ પણ સંખ્યા 2 સંખ્યાઓનો જૂથ બનાવી લેવાનું, પછી એનો જે જવાબ આવે છે એને છેલ્લી સંખ્યા સાથે આપણે ત્યાં ગુણાકાર કરવાનો, એટલે આપણને આપણો છેલ્લો જે ફાઇનલ આન્સર છે એ મળી જાય. તો કરે તો સૌ પહેલા આપણે -18 અને -10 નું જૂથ બનાવીશું. -18 -10. અત્યારે જે +9 છે એને આપણે કાંઈ કરવાનું નથી. પહેલા કરીએ કે -18 ગુણ્યા -10 કરતા જવાબ શું મળે છે તો કે 18 દાન 180. પણ હવે ગુણાકાર કરવાનું હોય ત્યારે આપણે નિશાની સેના મુજબ મૂકી, તો નિશાની હંમેશા નિયમો મુજબ કે 2 સંખ્યાઓ માઇનસ માં છે તો માઇનસ માઇનસ શું થઈ જાય છે? પ્લસ. તો 180 કેવા રહેશે? પ્લસ. એની ગુણ્યા હોય છે ને વધ્યા છે 9. તો હવે આપણને 18 અને -18 અને -10 નો ગુણાકાર કરતા જવાબ 180 મળી જાય છે. હવે એને આપણે છેલ્લી જે સંખ્યા વધી છે એની સાથે ગુણાકાર કરવાનો છે. તો કે 180 ગુણ્યા 9. 180 ગુણ્યા 9 કરતા જવાબ શું મળે છે? બરાબર. તો કે 180 ગુણ્યા 9 બરાબર થાય છે 1620. અહીંયા તમે પહેલા તો કોઈ પણ ઝીરો વાળી સંખ્યા હોય ત્યારે એમાંથી ઝીરો ને દૂર કરી દેવાનો, પછી 18 ગુણ્યા 9 કરો તો 162 થાય છે, પાછળ 180 નો શૂન્ય, એટલે આપણને આપણો જવાબ મળી જાય છે. હવે નિશાની તો કે 2 સંખ્યા પ્લસ માં છે તો પ્લસ પ્લસ પ્લસ, એટલે જવાબ શેમાં રહેશે? પ્લસ માં રહેશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ કે -20 ગુણ્યા -2 ગુણ્યા -5 ગુણ્યા +7. હવે અહીંયા જો 3 થી વધારે 4 સંખ્યાઓ આપેલી છે, બરાબર. તો અહીંયા પણ આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે. હવે અહીંયા 4-4 સંખ્યાઓ છે તો પહેલા આપણે બબ્બે સંખ્યાઓનું જૂથ બનાવી લેવાનું છે, એ બબ્બે સંખ્યાઓની ગણતરી કરવાની છે અને પછી એના બી જવાબ આવે છે એની ગણતરી કરવાની છે. તો પહેલા આપણે -20 અને -2 નું જૂથ બનાવીએ, ત્યારબાદ -5 અને +7 નું જૂથ બનાવીશું. -20 ગુણ્યા -2 ગુણ્યા હવે -5 અને 7 નું જૂથ બનાવીએ. તો કે -20 ગુણ્યા -2 બરાબર જવાબ શું મળે છે? તો કે 20 × 2 = 40 અને -40 કેવા રહેશે? પ્લસ રહેશે. એની ગુણ્યા છે બીજું જૂથ બનાવેલું છે -5 અને -7 ની, એનું આપણે ગણતરી કરીએ તો 5 = 35, પણ 5 માઇનસ છે 7 પ્લસ છે -, તો જવાબ રહેશે -35.
હવે કરવાનું છે 40 ગુણ્યા માઈનસ 5 થશે 40 પ્લસ છે 35 છે એ માઈનસ છે તો આપણે 35 ગુણ્યા 4 કરવાના છે હવે આપણને ખબર નથી તો પહેલા 35 ગુણ્યા 40 કરવાના છે તો અહીંયા 0 ને નહીં જોવાનો માઈનસ 35 ગુણ્યા 4 કરવાના 4 5 20 નું શૂન્ય વધી બે 4 તરી 12 12 ને 2 14 140 જવાબ મળે છે હવે 540 નો શૂન્ય એટલે થાય છે 1400 પણ નિશાની ખાસ ધ્યાનમાં રાખવાની છે 40 પ્લસ છે 35 માઈનસ છે તો માઈનસ પ્લસ માઈનસ 1400 1400 માઈનસ 1400 રહેશે હવે ત્યારબાદ છે ત્યાં આપણા જે એક્ઝામ્પલ નંબર 3 કે જેમાં ચાર સંખ્યાઓ તો છે પણ જ્યારે ચાર સંખ્યાઓ માઈનસ વાળી છે માઈનસ 1 ગુણ્યા માઈનસ 5 ગુણ્યા માઈનસ 4 ગુણ્યા માઈનસ 6 તો અહીંયા આપણે કર્યું એ જ રીતે કે આપણે પહેલા બધે સંખ્યાઓનો જૂથ બનાવી દેવાનું છે માઈનસ 1 ગુણ્યા માઈનસ 5 બીજું જૂથ બનાવીશું માઈનસ 4 ગુણ્યા માઈનસ 6 હવે બે જૂથની આપણે અહીંયા ગણતરી કરવાની છે પહેલા છે માઈનસ 1 ગુણ્યા માઈનસ 5 એટલે 1 5 થશે 5 માઈનસ માઈનસ પ્લસ 5 એવા રહેશે પ્લસ પછી 4 6 24 માઈનસ માઈનસ પ્લસ તો 24 પણ કેવા રહેશે પ્લસ હવે કરવાનું છે આપણે 24 ગુણ્યા 5 24 પછી કેટલા થાય છે 120 અને જવાબ તેમાં મળશે તો કે બે સંખ્યા પ્લસ છે પ્લસ 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 તો આ રીતે જ્યારે આપણને આપણે ત્યારે ચાર બે થી વધારે સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય એટલે ગુણ સંખ્યા હોય એ હંમેશા આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ બબે સંખ્યાઓનું જૂથ બનાવી દેવાનું છે ત્યારબાદ જે જવાબ મળે છે એટલે છેલ્લે કોઈ સંખ્યા વધી છે એની સાથે ગણતરી કરવાની છે ત્યારબાદ આપણે અહીંયા વ્યવહાર ઉપર જોઈ લઈએ કે જેમાં આપણે રકમ સમજીને આપણે નક્કી કરવાનું હોય કે શું કરવાનું છે તો આમાં ખાસ પહેલા તો રકમ સમજવાની છે કે રકમમાં શું કહેવા માંગે છે તો અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે વર્ગ કસોટીમાં કુલ 15 સવાલ છે એક ક્લાસની ત્યાં કસોટી અહીંયા કસોટી એટલે કે પરીક્ષા લે છે એ પરીક્ષામાં કુલ સવાલ કેટલા પૂછે છે એટલે કુલ સવાલ પૂછવામાં આવે છે 15 કુલ 15 સવાલ પૂછવામાં આવે છે આગળ શું કહે છે તો કે દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબના માઇનસ 2 ગુણ છે શું કહે છે કે જો આ વર્ગ કસોટીમાં સાચા જવાબ થાય તો સાચા જવાબ માટે એક સાચા જવાબ માટે 4 ગુણ દેવામાં આવે છે અને જો જવાબ જે છે એ ખોટો થાય જવાબ ખોટો મળે તો એના માટે માઇનસ 2 ગુણ કટ કરવામાં આવે છે એટલે કે જેટલા ગુણ મળ્યા છે એમાંથી માઇનસ 2 જે છે એ ઓછા કરવામાં આવે છે જો જવાબ સાચો થાય તો એક સાચા જવાબ માટે 4 ગુણ દેવામાં આવે છે અને જો જવાબ ખોટો થાય તો એના માટે માઇનસ 2 ગુણ કટ કરવામાં આવે છે એટલે કે માઇનસ 2 ગુણ જે છે એ કાપી લેવામાં આવે છે આટલું કહે છે હવે આગળ શું કહે છે આથી માહિતી ઉપરથી અહીંયા આપણને બે દાખલા પૂછેલા છે આપણે અહીંયા બે દાખલાના જવાબ દેવાના છે પેલું છે જે પેલો દાખલો છે એમાં શું કહે છે કે મીના એ બધા સવાલો લખે છે હવે એ વર્ગની કોઈ સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થી હશે મીના એ મીના માટે આપણે કીધું છે શું કહે છે કે જે મીના છે બધા સવાલો લખે છે કુલ સવાલ કેટલા છે 15 છે તો મીના જે છે એ 15 એ 15 સવાલ લખે છે એક સવાલ લખતી નથી આગળ શું કહે છે કે લખી છે પરંતુ ત્યાં તેના 9 જવાબો સાચા છે પણ શું કહે છે કે લખે છે 15 એ 15 પણ એમાંથી માત્ર એના 9 જવાબ જ સાચા છે એ સિવાયના જવાબ છે એ ખોટા છે તો કુલ જવાબ 15 છે 15 માંથી 9 જવાબ સાચા છે તો બાકીના જવાબ કેટલા થયા તો કે કુલ 15 માંથી 9 જાય તો 6 થાય છે એનો મતલબ કે 9 જવાબ સાચા છે તો સામે 6 જવાબ કેવા છે તો કે 6 જવાબ ખોટા છે તો તેને કુલ ગુણ કેટલા હશે તો એ મીનાને એના 9 જવાબ સાચા છે અને 6 જવાબ
ખોટા છે તો એના માટે એટલે કેટલા ગુણ મળશે અને કેટલા ગુણ કટ થશે કેટલા ગુણ એમાંથી ત્યાં એકવાઈ જશે એની આપણે ગણતરી કરવાની છે તો પહેલા આપણે દાખલો ગણીએ અહીંયા મીના માટે એના માટે આપણે કોની જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે તો શું કહે છે કે કુલ જવાબ કેટલા છે તો કે કુલ જવાબ છે 15 એમાંથી મીના જે છે એ 9 જવાબ સાચા લખ્યું છે લખે છે મીના 15 પણ એના એ ત્યાં એ દરેક સવાલ તેના સાચા પડતા નથી 15 એ 15 સવાલ સાચા પડતા નથી માત્ર 9 જવાબ સાચા છે તો 9 સાચા જવાબ માટે એને કુલ ગુણ કેટલા મળવા જોઈએ તો અહીંયા આપણે ઉપર કીધું છે કે એક સાચા જવાબ માટે 4 ગુણ મળે છે તો અહીંયા મીના જે છે 9 સાચા જવાબ લખ્યો છે તો 9 સાચા જવાબ બરાબર 9 સવાલ ગુણ્યા 4 ગુણ તો 9 6 કેટલા થશે 9 6 36 ગુણ તો એમાંથી મીનાએ 9 ગુણ સાચા 9 જવાબ સાચા લખેલા છે તો 9 માટે એને 4 ગુણ મળે તો 9 6 ગુણ એને 36 ગુણ જે છે એ મળેલા હોય હવે કે છે કે એના 9 જવાબ સાચા છે તો સામે ખોટા જવાબ કેટલા થયા શકે કુલ જવાબ કેટલા છે 15 15 માંથી 9 સાચા છે તો ખોટા જવાબ કેટલા થશે ખોટા જવાબ 6 થશે તો 6 ખોટા જવાબના ગુણ જે છે એમાંથી કટ થશે એટલે શું કહે છે કે જો જવાબ ખોટા પડે તો ખોટા જવાબના પાછા માઇનસ 2 ગુણ એટલે કે 2 ગુણ જે છે એ કાપી લેવામાં આવે છે અહીંયા 2 ગુણ માઇનસમાં છે અહીંયા એ માઇનસ નો મતલબ શું કે 2 ગુણ એમાંથી જ એને જેટલા ગુણ મળેલા છે જેટલા પણ સાચા જવાબ માટેના ગુણ મળેલા છે એમાંથી 2 2 ગુણ 1 1 ખોટા જવાબ માટેના 2 ગુણ 2 ખોટા જવાબ માટેના 4 એટલે કે જે મીના છે એને સાચા જવાબ માટે 36 ગુણ ત્યાં મળેલા છે એના ખોટા જવાબ માટે એમાંથી 36 માંથી માઇનસ 12 એટલે કે 12 ગુણ કટ કરવામાં આવશે તો 36 માંથી 12 ગુણ કાપી લેવામાં આવે બરાબર 36 માઇનસ 12 તો 36 માંથી 12 જાય તો કેટલા વધે છે માઇનસ પ્લસ માઇનસ 36 માંથી 12 જાય તો 24 ગુણ તો મીનાએ ટોટલ 9 જવાબ સાચા અને એમાંથી 6 જવાબ ખોટા છે એ ખોટા જે ગુણ છે એ બાદ થઈને અહીંયા છે મીના છે એને કુલ ગુણ મળશે છેલ્લે એને 24 ગુણ મળશે આ જે કસોટી પત્ર છે જે કસોટી છે એમાં મીનાને કુલ ગુણ છે 24 મળશે તો આ રીતે બસ માત્ર અહીંયા આપણે એ ધ્યાન દેવાનું છે કે જેટલા જવાબ સાચા છે એ સાચા જવાબ માટેના એને ગુણ દેવાના છે જેટલા જવાબ ખોટા છે એ ખોટા જવાબ માટે એના ગુણ એટલા ત્યાં આપણે કટ કરી લેવાના છે કાપી લેવાના છે હવે બીજો છે એના ઉપર દાખલો કે તેના એક મિત્રના ફક્ત 5 જવાબો જ સાચા છે તો તેના મિત્રના ગુણ કેટલા હશે હવે છે કોઈ એ મીનાનો કોઈ મિત્ર હશે એના માટે આપણે અહીંયા ગણતરી કરવાની છે તો અહીંયા આપણે ગણતરી ના દઈએ 2 એટલે તેના મિત્રો માટે તો શું કહે છે કે મીનાનો કોઈ મિત્ર હશે એ જે મીનાનો મિત્ર છે એને ફક્ત 5 જવાબ જ સાચા છે એટલે કુલ જવાબ કેટલા પૂછે છે 15 15 માંથી માત્ર 5 જવાબ જ સાચા છે અને તો 5 જવાબ સાચા છે તો ખોટા કેટલા થશે તો કે એ 15 માંથી 5 આપણે કટ કરી લે તો વધે છે 10 એટલે 5 સાચા છે સામે 10 ખોટા છે તો એને ગુણ કેટલા મળશે એ આપણે જોવાનું છે તો પેલા 5 જવાબ સાચા છે તો 5 સાચા જવાબ માટે એટલે 4 4 ગુણ મળશે એક સાચા જવાબ માટે 4 ગુણ તો અહીંયા 5 સાચા જવાબ છે તો 5 જો 20 ગુણ તો મીનાને 5 સાચા જવાબ માટે 20 ગુણ મળશે પણ સામે એના જેટલા જવાબ ખોટા છે એ ખોટા જવાબ માટેના જે ગુણ છે માઇનસ 2 માઇનસ 2 એટલા એમાંથી કાપવામાં આવશે તો હવે જોઈએ કે મીનાને કુલ 15
15 સવાલ છે 15 માંથી 5 સાચા છે તો 10 સવાલ ખોટા થશે તો એ 10 સવાલ માટેના ગુણ કેટલા કાપવામાં આવશે જે સવાલ ખોટો છે એક સવાલ માટે 2 ગુણ તો એના 10 સવાલ માટે માઈનસ 2 ગુણ જે છે એ કાપવામાં આવશે તો 10 2 20 પ્લસ માઈનસ માઈનસ 20 એટલે કે મીનાને જેટલા ગુણ મળેલા છે એમાંથી માઈનસ 20 જે છે કાપવામાં આવશે એટલે કે મીનાને અહીંયા માત્ર 10 ગુણ મળેલા છે પણ સામેમાંથી માઈનસ 20 કાપવામાં આવે છે તો એનો મતલબ કે અહીંયા એ જે મીનાનો મિત્ર છે એને ટૂંકમાં કાઈ ગુણ પ્લસમાં તો મળતા જ નથી પણ એને જે ગુણ મળે છે એ માઈનસમાં મળશે એટલે કે 10 માઈનસ 20 એટલે કે 10 માંથી આપણે 20 બાદ કરીએ તો જવાબ શું મળે છે તો કે છે પ્લસ માઈનસ માઈનસ 10 માંથી 20 જાય તો 10 અને જે મોટું પદ છે મોટું પદ કોણ છે 20 20 કેવા છે માઈનસ એટલે કે મીનાને માઈનસ 10 ગુણ મીનાના મિત્રને મીનાના જે મિત્ર છે એને ત્યાં એ પ્લસમાં તો કોઈ ગુણ મળતા નથી પણ એને ત્યાં પ્લસમાં મળવાની બદલે ગુણ માઈનસમાં મળે છે એને માત્ર 10 ગુણ મળે છે પણ સામે 20 ગુણ જે છે કાપવામાં આવે છે તો 10 માંથી 20 ગુણ કાપતા છેલ્લે એને ગુણ કેટલા મળે છે તો છેલ્લે એને ગુણ મળે છે માઈનસ 10 તો આ રીતે જ્યારે વ્યવહારો કર્યા હોય એમાં તમારે ધ્યાનથી આ રકમને સમજવાની છે શું કરવાનું છે ધ્યાનથી સમજવું પડે બસ આ રીતના એક્ઝામ્પલ અહીંયા ત્યાં એ પૂછે તમારા એક્ઝામ્પલ તમારી બુકમાં લખી લેવાના છે બરાબર અને ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ